गुड मॉर्निंग विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे पास पासेना स्तंभो दर्शावती स्तंभ आकृति कम्प्लीट कर्यू छे। हवे आजे आपणे जोवानुं छे सादी विभाजित स्तंभ आकृति, स्तंभ आकृतिनो त्रीजो प्रकार, थर्ड टाइप। हवे सौथी पहला तो सादी विभाजित स्तंभ आकृति क्यारे दोरवामां आवशे, तो ज्यारे तमने जे माहिती आपेली छे एनु कुल एटले के टोटल आपेलू हशे, अने माहितीनी पेटा माहिती, माहितीनी पेटा माहिती आपेली हशे। जेम के कुटुंब ए नो जीवन निर्वाह खर्च आपेलो छे, कुटुंब बी नो जीवन निर्वाह खर्च आपेलो छे। हवे जीवन निर्वाह खर्च में कया कया खर्च नो समावेश थाय, तो के भाई खोराक आवे, कपड़ा आवे, घरनू भाड़ू आवे, बणतण आवे, परचूरण खर्च आवे, तो आ बधी पेटा माहिती कहेवाय। तो जरे आपेली माहिती एनू कुल आपेलू हशे, टोटल आपेलू हशे, अने एनी पेटा माहितीने आकृति द्वारा रजू करवानी हशे, एवा संजोगोनी अंदर आपणे सादी विभाजित स्तंभाकृति दोरीशुं। बराबर छे? तो एनी शॉर्टनोट में लखी छे, समझाई दऊं छूं दरेक पॉइंट, जो तमने कम्प्लीट दिखाय छे ने। ओके, तो सादी विभाजित स्तंभाकृति, सादी विभाजित स्तंभाकृति आपणी थर्ड शॉर्टनोट छे। विविध स्थळो, वस्तुओ के समय माटे आपेली माहितीनी पेटा माहितीने आकृतिमां दर्शाववा माटे, आपेली माहितीनी, મેં તમને કહ્યું હમણાં, આપેલી માહિતીની પેટા માહિતીને આકૃતિમાં દર્શાવવા માટે સાનો ઉપયોગ કરવામાં આવે છે? તો સ્તંભ આકૃતિને પેટા માહિતી પ્રમાણે વિભાજિત કરતા, સાના પ્રમાણે? સ્તંભ આકૃતિ દોરવાની, પણ એને પેટા માહિતી પ્રમાણે શું કરીશું? વિભાજિત કરીશું, અલગ અલગ ભાગોમાં વહેંચીશું। तो आ विभाजित करता जे आकृति मळे एने आपणे कई आकृति कहीशुं? तो सादी विभाजित स्तंभाकृति। हवे फॉर एक्जाम्पल, अहींया मैं एक स्तंभ दोर्यो आवी रीते, अने एने पछी विभाजित करूं छूं पेटा माहितीना आधारे। क्लियर? तो आ ज वस्तु अहींया कही छे, स्तंभ आकृतिने पेटा माहिती प्रमाणे विभाजित करता જે આકૃતિ મળે તેને શું કહેવામાં આવશે? તો સાદી વિભાજિત સ્તંભ આકૃતિ કહે છે। કુલ માહિતી માટે એક સ્તંભ દોરવામાં આવશે, સ્તંભ દોરીશું કોના જેટલું? તો કે ભાઈ કુલ માહિતી, કુલ માહિતી જેટલું એક સ્તંભ દોરીશું, અને તેને પેટા માહિતી મુજબ શું કરીશું? વિભાજિત કરીશું। ટૂંકમાં કુલ માહિતી આપેલી હોય ત્યારે કઈ માહિતી આપેલી હશે? કુલ માહિતી, ટોટલ, કુલ સરવાળો આપેલો હશે। તો કુલ માહિતી આપેલી હોય ત્યારે તે માહિતીના જુદા જુદા પેટા વિભાગોને રજૂ કરવા, સામે રજૂ કરવા માટે, પેટા વિભાગોને રજૂ કરવા માટે વિભાજિત સ્તંભાકૃતિનો ઉપયોગ થાય છે, વિભાજિત સ્તંભાકૃતિનો ઉપયોગ થાય છે। બરાબર? તો જોઈ લેજો, આ શોર્ટ નોટ લખી છે, વિવિધ સ્થળો, વસ્તુઓ કે સમય માટે આપેલી માહિતીની પેટા માહિતીને આકૃતિમાં દર્શાવવા માટે શું કરીશું? તો કે ભાઈ સ્તંભ આકૃતિને પેટા માહિતી પ્રમાણે વિભાજિત કરવામાં આવે છે, અને આ વિભાજિત કરવાથી જે આકૃતિ મળે તેને શું કહીશું આપણે? સાદી વિભાજિત સ્તંભ આકૃતિ। ક્લિયર? બીજો પોઈન્ટ, કુલ માહિતી માટે એક સ્તંભ દોરવામાં આવશે, આવી રીતે મેં દોરીને બતાવ્યું, તેને પેટા માહિતી મુજબ વિભાજિત કરવામાં આવે છે, પેટા માહિતી મુજબ વિભાજિત કરવામાં આવે છે, અને ટૂંકમાં કુલ માહિતી આપેલી હોય ત્યારે તે માહિતીના જુદા જુદા પેટા વિભાગોને રજૂ કરવા, કુલ માહિતી આપેલી હોય ત્યારે માહિતીના જુદા જુદા પેટા વિભાગોને રજૂ કરવા વિભાજિત સ્તંભ આકૃતિનો ઉપયોગ થાય છે। ક્લિયર? સમજણ પડી ગઈ દરેક જણને? ઓકે, તો આ શોર્ટનોટ લખી નાખો, વિડીયો પોઝ કરીને આ શોર્ટનોટ લખી દેજો, આગળના સેગમેન્ટની અંદર એક એક્ઝામ્પલ તમને દોરીને શીખવાડું છું,
बराबर ध्यान आपीने आ शॉर्ट नोट लखी दो, पहला वीडियो पॉज करी देजो, हूँ खसी जाऊँ पछी, अने पछी लखजो, अने लख्या पछी पाछो वीडियो ऑन करजो, आगळ दाखलो आवशे। ओके, हाँ तो जुओ मित्रों, आपणे स्वाध्याय 2.3 नो दाखला नंबर 5 जोईए छे। आपणे सादी विभाजित स्तंभ आकृति नी शॉर्ट नोट शीख्या, तो भाई आपेली माहिती नी कुल माहिती आपेली हशे, अने आ कुल माहिती परथी पेटा माहिती आपेली हशे, तो आ पेटा माहिती ने दर्शाववा माटे सादी विभाजित स्तंभ आकृति दोरवामां आवे छे। એમાં કુલ સંખ્યા જેટલું સ્તંભ દોરવામાં આવશે અને પેટા માહિતી અનુસાર એ સ્તંભને વિભાજિત કરવામાં આવશે। તો અહીંયા આપણે લખ્યું છે ઉંમર વિસ્તાર A અને વિસ્તાર B, ઉંમર વિસ્તાર A અને વિસ્તાર B સંખ્યા આપેલી છે 480 360 240 120, કુલ આપેલું છે 1200, અહીંયા સંખ્યા વિસ્તાર B માટે છે 350 250 200 200 અને 1000, એટલે એ પ્રમાણે આપણે અહીંયા સંખ્યાના સંખ્યાઓ બતાવી છે મેં કોષ્ટકમાં। હવે આપણે એક કોલમ દોરવાની યા બનાવવાની આવે જેને કહેવાય વિભાજિત રેખા। હવે આ વિભાજિત રેખા કેવી રીતે મેળવવાની, તો અહીંયા ટોટલ હતું 1200, એટલે 1200 માંથી માઇનસ કરીશ 480, જેટલા વધે એટલા અહીંયા લખવાના, તો 1200 માઇનસ 480 કરીશું એટલે આવશે 720। હવે 720 માઇનસ 360 કરીશું એટલે આવશે 360, 360 માઇનસ 240 કરીશું 120 આવશે, 120 માઇનસ 120 એટલે 0 આવશે આમાં ડેશ। તો 1200 સુધીનું પહેલા સ્તંભ દોરવામાં આવશે બેટા, અને એ સ્તંભને આ વિભાજિત રેખા અનુસાર એના ભાગ પાડવામાં આવશે, પહેલો ભાગ 720 પર, બીજો ભાગ 360 પર, ત્રીજો ભાગ 120 પર, અને છેલ્લો ભાગ 0 પર। એવી જ રીતે અહીંયા પણ આપણે વિભાજિત રેખા મેળવીશું। વિભાજિત રેખા કેવી રીતે મેળવવાની, તો ભાઈ કુલ 1000 છે, આ 1000 માંથી 350 બાદ કરીશું એટલે 650, 650 માંથી 250 બાદ કરીશું એટલે 400, 400 માંથી 200 બાદ કરીશું એટલે 200, 200 માંથી 200 બાદ કરીશું એટલે 0। તો સૌથી પહેલા કુલ એટલે કે ટોટલ, કુલ એટલે કે ટોટલ એ રકમમાં તમને આપેલું જ હશે। હવે કુલ સંખ્યા 1200 હતી, 1200 માઇનસ 480 720, 720 વધ્યા એમાંથી 360 માઇનસ એટલે 360, 360 માંથી 240 માઇનસ એટલે 120, 120 માંથી 120 માઇનસ એટલે 0। અહીંયા ટોટલ છે 1000, તો 1000 માઇનસ 350 એટલે 650, 650 વધ્યું એમાંથી 250 માઇનસ એટલે 400, 400 માંથી 200 માઇનસ એટલે 200, અને 200 માંથી 200 માઇનસ એટલે 0। તો આ પ્રમાણે વિભાજિત રેખાનું ખાનું તૈયાર કરવું પડશે, બરાબર ધ્યાન આપજો। ઉંમર વિસ્તાર A અને વિસ્તાર B આવું આપેલું હતું। હવે શું કરીશું, તો કે ભાઈ અહીંયા સ્તંભ આકૃતિ, એ પણ સાદી વિભાજિત સ્તંભ આકૃતિ આપણને દોરવાની કહી છે, બરાબર સાદી વિભાજિત સ્તંભ આકૃતિ આપેલી માહિતીની પેટા માહિતીને રજૂ કરવા માટે સાદી વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે। તો એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે ડ્રો કરીશું, એક્સ અક્ષ વાય અક્ષ, એક્સ અક્ષ પર નીચે લખવાનું છે વિસ્તાર, વાય અક્ષ પર લખવાનું છે સંખ્યા। હવે સંખ્યા અહીંયા વધારેમાં વધારે એટલે ટોટલ 1200 છે, અહીંયા ટોટલ 1000 છે, તો ટોટલ સુધીનું સ્તંભ દોરવાનું છે એટલે 1 સેન્ટીમીટર બરાબર 100 લઈશું, એટલે 100 200 300 400 500 600 700 800 900 1000 1100
અને 1200 સુધીનો ચલો દેખાય છે 1200 સુધીનો ઓકે અહીંયા 0 હવે અહીંયા સેન્ટીમીટર ના ખાના હશે 1 2 3 4 5 6 7 8 9 એ પ્રમાણે બરાબર છે તો પહેલું સ્તંભ મારે ટોટલ સુધીનો અને બીજું સ્તંભ પણ ટોટલ સુધીનો દોરવાનો પહેલા સ્તંભ હું દોરીશ 1200 સુધીનો યાદ રાખો આની પહોળાઈ આખા એક્સ અક્ષ પર માત્ર ને માત્ર બે જ સ્તંભ દોરવાના છે એટલે એની પહોળાઈ 1 2 અને 3 સેન્ટીમીટર જેટલી આપણે રાખીશું 3 સેન્ટીમીટર જેટલી પહોળાઈ ઓકે 3 સેન્ટીમીટર જેટલી પહોળાઈ રાખજો આ પહેલું સ્તંભ દોર્યું એ 1200 સુધીનું છે જે વિસ્તાર એ દર્શાવે છે વિસ્તાર બી નું સ્તંભ દોરવાનું ક્યાં સુધીનું દોરવાનું છે 1000 સુધીનું વિસ્તાર બી નું 1000 સુધીનું સ્તંભ દોરવાનું છે તો આ 1000 વાળું સ્તંભ બીજું ભાઈ આ 3 સેન્ટીમીટર રાખ્યું છે તો આ 3 સેન્ટીમીટર રાખવાનું છે 3-3 સેન્ટીમીટરની પહોળાઈ આપણે બતાવીશું બંને સ્તંભમાં 3 સેન્ટીમીટરની પહોળાઈ આ બીજું સ્તંભ છે 1000 સુધીનું છે ક્લિયર ચલો હવે આગળ જઈએ હવે આ સ્તંભ તો દોરી દીધા એક 1200 સુધીનું એક 1000 સુધીનું 1200 વાળું હતું એ વિસ્તાર એ નું હતું 1000 વાળું છે એ વિસ્તાર બી નું છે હવે શું કરવાનું તો કે ભાઈ હવે અહીંયા જે વિભાજિત રેખાની સંખ્યા મળી છે એના અનુસાર આપણે ટેબલને ડિવાઇડ કરીશું 720 છે હવે 720 ક્યાં આવશે જો આયરો 700 છે એની ઉપર એક ખાનું એટલે 720 કેમ એક ખાનું લીધું જો હું બતાવું તમને અહીંયા 700 લખેલું છે બેટા અહીંયા 800 લખેલું છે વચ્ચે 1 2 3 અને 4 ખાના હશે પછી પાંચમા ખાના પર 800 આવતું હશે કેમ કે મેં તમને પાંચ ખાના વાળું આલેખ લાવવાનું કહ્યું હવે તું અલગ અલગ લાવ્યો હોય એ તારો પ્રોબ્લેમ 700 પછી 720 આવે 720 પછી 740 760 અને 780 એટલે 20 20 નો ડિફરન્સ છે એક ખાનું એટલે 720 બીજું ખાનું 740 ત્રીજું ખાનું 760 ચોથું ખાનું 780 અને પાંચમું ખાનું એટલે 800 પાંચમું ખાનું એટલે 800 તો પાંચ ખાનાવાળા આલેખમાં એક જીના ખાનાની અંદર 20 ની સંખ્યા સમાયેલી છે એવું સમજવાનું હવે પહેલું મારું છે 720 એટલે 700 ની ઉપર એક ખાનું લીધું હવે બીજું છે 360 તો 300 ની ઉપર ત્રણ ખાના 300 ની ઉપર ત્રણ ખાના 1 2 અને 3 તો આ ત્રીજા ખાના પર આવશે 300 ની ઉપર ત્રણ ખાના એટલે 360 થશે 360 પછી છે 120 100 ની ઉપર એક ખાનું એટલે 120 થશે અને 0 તો 0 તો દેખાય જ છે ક્લિયર ફરીથી 720 700 ની ઉપર એક ખાનું 360 300 ની ઉપર ત્રણ ખાના 120 100 ની ઉપર એક ખાનું અને 0 છે જ ક્લિયર આગળ જઈએ છે ચાલો હવે 650 આવી રહ્યો 650 એટલે 600 ની ઉપર અઢી ખાના 600 ની ઉપર અઢી ખાના 2.5 ખાના કેવી રીતે સર જો ધ્યાન આપો 600 છે અને 700 છે અહીંયા 600 અહીંયા 700 છે એની વચ્ચે 1 2 3 4 અને 5માં ખાના પર 700 છે તો 600 ની ઉપર પહેલું ખાનું 620 બીજું ખાનું 640 ત્રીજું ખાનું 660 અને ચોથું ખાનું 680 તો 650 ક્યાં આવે 640 અને 660 ની બિલકુલ વચ્ચે આવે એનો મતલબ એવો કે 600 ની ઉપર 1 2 અને અઢી ખાના એટલે 650 મેં તમને વ્યવસ્થિત જ સમજાવું છું બરાબર સમજણ પડતી જ હશે 650 પછી છે 400 તો 400 માટે કોઈ પ્રોબ્લેમ નથી ડાયરેક્ટ દેખાય જ છે 400 આપણને 400 પછી છે 200 200 માટે કોઈ પ્રોબ્લેમ નથી 200 દેખાય જ રહ્યું છે ક્લિયર અને 200 પછી છે 0 તો એ 0 તો ઓલરેડી આવી ચૂક્યું છે ફરીથી કહું છું ધ્યાન આપ 650 600 ની ઉપર અઢી ખાના 400 એક્ઝેક્ટ દેખાય છે 200 એક્ઝેક્ટ દેખાય છે 0 એક્ઝેક્ટ દેખાય છે બાકી 0 ની લીટી તો કરવાની જ નથી ક્લિયર હાલો બોલો સમજણ પડે છે ને
હવે શું કરીશું તો હવે અલગ અલગ ડિઝાઇન કરી દઈશું પહેલો ભાગ છે એમાં હું ક્રોસ લાઇન કરું છું જોઈ લેજો અહીંયા પણ પહેલા ભાગમાં ક્રોસ લાઇન જ કરવી પડે જેવી પહેલા સ્તંભમાં કરીએ એવી જ બીજા સ્તંભમાં કરવાની બીજા સ્તંભની બીજી ડિઝાઇન કરીએ છે તો આડી લાઇન કરું છું અહીંયા આડી લાઇન કરવી પડશે દેખાય છે તમને ત્રીજામાં ઊભી લાઇન કરીએ છે તો સામે પણ ઊભી લાઇન કરવી પડે અને છેલ્લા ભાગમાં હું જીરો જીરો કરી દઉં છું આ પ્રમાણે તો અહીંયા પણ છેલ્લા ભાગમાં જીરો 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 કરીશું આવી કોઈ પણ નિશાનીઓ તમે કરી શકો છો બરાબર છે યાદ એટલું રાખવાનું અહીં પહેલા ભાગમાં ક્રોસ લાઇન તો અહીં પહેલા ભાગમાં ક્રોસ લાઇન અહીં પહેલા ભાગમાં બીજા ભાગમાં આડી લાઇન તો અહીં પણ બીજા ભાગમાં આડી લાઇન ત્રીજા ભાગમાં ઊભી લાઇન તો ત્રીજા ભાગમાં ઊભી લાઇન ચોથા ભાગમાં જીરો જીરો તો ચોથા ભાગમાં જીરો જીરો આ પ્રમાણે મારે વિભાગ પાડવા પડે બીજી વસ્તુ હવે અહીંયા ટાઇટલ બનાવીશું ટાઇટલ હવે ટાઇટલ શું બનાવીએ તો ટાઇટલ ચોપડીની અંદર જ હતું જો ધ્યાન શું આપેલું હતું રકમમાં જો કોઈ બી અલગ અલગ વિસ્તારમાં રહેતી વ્યક્તિઓની ઉંમર વિશે નીચે પ્રમાણેની માહિતી મળે છે તો તેને યોગ્ય આકૃતિ દ્વારા રજૂ કરો તો અહીંયા લખીશું બે અલગ અલગ વિસ્તારમાં રહેતી વ્યક્તિઓની ઉંમરની સાદી વિભાજિત સ્તંભાકૃતિ તો આ પ્રમાણે એનું ટાઇટલ બનશે એક્સ અક્ષ પર આપણે દર્શાવ્યું છે વિસ્તાર વાય અક્ષ પર દર્શાવ્યું છે સંખ્યા એમાં એક સેન્ટીમીટર બરાબર 100 લીધી છે સંખ્યા 100, 200, 300, 400 એ પ્રમાણે હવે શું કરવાનું તો અહીંયા સાઇડ પર સ્તંભ વિશે મારે સમજાવવું પડે સ્તંભ વિશે સમજાવીશું એક બે ત્રણ અને ચાર પ્રકારનું સ્તંભ છે પહેલામાં ક્રોસ લાઇન કરી છે બીજામાં આડી લાઇન કરી છે ત્રીજામાં ઊભી લાઇન કરી છે અને ચોથામાં જીરો કર્યા છે બરાબર તો સૌથી પહેલા ક્રોસ લાઇન છે એ 15થી ઓછી જેને આપણે કહ્યું છે બાળક બીજામાં છે 15 થી 35 યુવાન ત્રીજામાં છે 35 થી 60 વયસ્ક અને ચોથામાં છે 60થી વધુ એટલે વૃદ્ધ તો આ નિશાનીઓ વિશે સમજાવવું પણ જરૂરી છે સ્કેલ માપ લખીશું ટાઇટલ બનાવીશું આ પ્રમાણે દોરીશું ક્લિયર બોલો કમ્પ્લીટ દેખાય છે તમને બોર્ડ પર અને સમજણ પડી ગઈ સંખ્યા આપેલી હતી રકમમાં વિભાજિત રેખા આપણે શોધ્યું છે ક્લિયર તો આ પ્રમાણે સાદી વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવશે હવે હોમવર્કમાં શું કરશો તમે અહીંયા નીચે લખું છું ધ્યાન આપજો હોમવર્કમાં તમે કરશો પેમ્પ્લેટમાં 30મો દાખલો દાખલા નંબર 30 પેમ્પ્લેટનો હોમવર્કમાં કરશો એની અંદર સાદી વિભાજિત સ્તંભ આકૃતિ દોરવાની છે ક્લિયર દેખાય છે તમને બધાને કમ્પ્લીટલી ઓકે તો વિડીયો પોઝ કરીને લખી નાખજો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું બેટા બાય બાય ટાટા સી